આપ જોઈ રહ્યા છો satyade.com પાકુ ગુજરાતી। જન્માષ્ટમી પર્વની શુભકામના। નામ રાજેન્દ્ર રઘુનાથ દવે, ગાયત્રી પંચાંગ, અમદાવાદ। આજે આ જન્માષ્ટમી પર્વ એક લૌકિક પર્વ છે અને હિન્દુ સંસ્કૃતિ મુજબ બહુ મોટો તહેવાર પણ ગણી શકાય છે। ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મનો દિવસ એટલે જન્માષ્ટમી પર્વ। તો આજે આપણે જાણીશું જન્માષ્ટમી પર્વનું મહત્વ અને આજના દિવસે જે બાળકોનો જન્મ થાય છે એનું ભવિષ્ય શું છે વગેરે વિશે આપણે ચર્ચા કરીશું। જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણચંદ્રનો જન્મનો દિવસ। જન્માષ્ટમી પર્વ એક શ્રાવણ મહિનો જ્યારથી શરૂઆત થાય છે તો સમજો કે જે તહેવારોનો મહિનો કહેવાય છે અને એમાં પણ રક્ષાબંધન પછી મોટો તહેવાર એટલે કે જન્માષ્ટમી અને નંદ મહોત્સવ બીજા દિવસે આ વર્ષે જે તહેવારોની શરૂઆત થઈ છે બોલચોથથી। બોલચોથની શરૂઆત થાય એટલે શ્રાવણ વદ ચોથ એટલે બોલચોથ, ત્યાંથી તહેવારોની શરૂઆત થતી હોય છે અને ચોથ પછી નાગપાંચમ, રાધર છઠ, શીતલા સપ્તમી અને ગોકુલાષ્ટમી એટલે કે જન્માષ્ટમી અને પછી નંદ મહોત્સવ, આ રીતે તહેવારોની રચના થતી હોય છે। આપણા શાસ્ત્રોમાં કીધું છે અને આ જે તહેવારો છે એ પંચાંગને આધારિત હોય છે। પંચાંગ એટલે પાંચ અંગ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ। તો પાંચ અંગને આધારે આ બધા તહેવારોની રચના થતી હોય છે અને નિર્ણય સિંધુ, ધર્મ સિંધુ આપણા મોટા ગ્રંથો છે જેના આધારે આપણા ઋષિ મુનિઓએ એ રચના કરી ગયા છે કે તિથિનો અમુક ભાગ અમુક પર્વમાં લેવો અમુક છોડવો, તો એના આધારે મથુરા ગોકુલ વૃંદાવનમાં પણ 12 ઓગસ્ટ બુધવારના દિવસે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવાશે અને કૃષ્ણચંદ્ર ભગવાનની, અત્યારે તો આ લોકડાઉનનો સમય છે, મહામારીનો સમય છે એટલે મંદિરોમાં કદાચ ભીડ નહીં થાય પણ મંદિરોમાં પૂજારી જે પૂજા સ્વયં રાત્રે કરતા હોય છે એ પૂજા પૂરેપૂરી કરશે, ફક્ત ઓનલાઈન દર્શન કરી શકશે અને આપણે પણ ઘરે ઘર સેવા છે આપણા ઘરોમાં તો એ પણ નિત્યક્રમ પ્રમાણે આપણે પબ્લિકને ભેગે નથી કરવાની, પરંતુ જે સમય અનુસાર રાતના 12 વાગે ભગવાનનો જન્મ થાય છે તો એની પહેલાં 1 કલાક પહેલાં એના વિવિધ ઉપચારો સહિત 18 અભિષેક સહિત આખી જે પૂજા છે કૃષ્ણચંદ્રની અને સાથે ધૂન અને ભગવાન કૃષ્ણને આમંત્રણ આપવાનું છે કે આ મહામારીનો સમય છે, કોરોનાનો સમય છે, તે હે કૃષ્ણચંદ્ર આપ પધારો અને આ પૃથ્વીમાં જે હાહાકાર છે એને દૂર કરો, કારણ કે જ્યારે જ્યારે ભગવાન જન્મ લે છે ત્યારે આ મહામારીનો નાશ થાય છે। તો આ વખતે બસ વિશેષ એટલી જ પ્રાર્થના કરીશું કે આ કૃષ્ણચંદ્ર આ જન્માષ્ટમીનો દિવસ એવો આવે કે આ કોરોના જેવી મહામારીનો અંત થાય અને પ્રજા સુખી થાય, આજના દિવસે આજ ખાસ શુભેચ્છા। અને આજના દિવસે સર્વાર્થ સિદ્ધિયોગ, સિદ્ધિયોગ તો થતા હોય છે પણ સર્વાર્થ સિદ્ધિયોગની પણ રચના આ દિવસે જન્માષ્ટમીના દિવસે થઈ રહી છે અને આ દિવસે જે બાળકનો જન્મ થાય તે બાળક કૃષ્ણ જેવો જન્મ એનું યશ માન કીર્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે। જય શ્રી કૃષ્ણ। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।